नमस्कार दर्शक मित्रों, आजना समाचारों में खेडूतोए दिवसे वीजळीने लईने कर्यो अनोखो विरोध। आगामी दिवसों में डुंगळीना भाव हजी घटशे। सीएम भूपेन्द्र पटेल नी सुरक्षा में मोटी चूक। राजकोटना बेड़ी मार्केट यार्ड में 5 लाख किलो मरचानी आवक। रशिया युक्रेन युद्ध, 12 ना मौत, 35 इमारत नष्ट। ठंडी वच्चे राज्य में कमोसमी वरसाद नी आगाही। घऊं अने लोटना भाव सरकार घटाड़शे। आ तमाम समाचारों विस्तार में जाणीशुं, तो छेले सुधी जोता रहेजो। सौ प्रथम जोईए तो खेडूतोए दिवसे वीजळीने लईने कर्यो अनोखो विरोध। मित्रों, राजकोटना उपलेटा पंथकना खेडूतोए खेती माटे वीजळी रात्रिने बदले सवारथी सांज सुधी आपवा माटेनी मांग कराई छे। स्थानिक खेडूतोए पोतानी मांगने लईने अनोखी रीते विरोध पण कर्यो हतो। उपलेटा पंथकना खेडूतोए दिवसे मरेल वीजळीनी अंतिम यात्रा काढी हती अने अनोखी रीते सरकार समक्ष पोतानी मांग करी छे। दिवसे वीजळी आपवानी आ पंथकना खेडूतोए मांग करी छे। जे रीते ખેતરમાં મોડી રાત્રે વીજળી આપવામાં આવે છે તેને લઈને વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ત્યાર પછી જોઈએ તો આગામી દિવસોમાં ડુંગળીના ભાવ હજી ઘટશે। મિત્રો, ભાવનગર જિલ્લો દેશમાં બીજા નંબરે ડુંગળી પકાવવામાં હોવા છતાં પણ સ્થાનિક ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી। હાલમાં રોજની 80,000 જેવી ગુણની આવક થવા છતાં પણ ડુંગળીના ભાવ 20 કિલોના 100 રૂપિયાથી લઈને 280ની વચ્ચે જ મળી રહ્યા છે। ખેડૂતોએ ભાવ બાબતે પણ અગાઉ પણ માંગ કરેલી છે કે 450થી નીચે કિંમત મળે તો આર્થિક નુકસાન ભોગવવું પડે છે। જોકે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે। આગામી દિવસોમાં ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી નથી। ભાવ નહીં વધવાનું કારણ ખેડૂતો અને વ્યાપારીઓમાં ડુંગળીનો થયેલો સમગ્ર રાજ્યમાં મબલક પાક હોવાનું માનવામાં આવી રહ્યા છે। ત્યાર પછી જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક। મિત્રો, વડોદરામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં આજે સવારે મુખ્યમંત્રીએ 50માં બાળમેળાનો શુભારંભ કરાવ્યો હતો। કમાટીબાગ ખાતે આયોજિત બાળમેળાના કાર્યક્રમ સમયે પોલીસ મંજૂરી વિના ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું। ડ્રોન ઉડતું જોવા મળતા પોલીસ દોડતી થઈ હતી। પોલીસે ડ્રોન કેમેરો જપ્ત કરીને એક વ્યક્તિની અટકાયત કરી છે। ત્યાર પછી જોઈએ તો રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 5 લાખ કિલો મરચાની આવક। મિત્રો, રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ આજે ખુલતી બજારે વહેલી સવારે થયેલી હરાજીમાં મરચાની ભારીઓથી છલકાઈ ઉઠ્યું હતું। વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકા મરચા ભરેલા 200થી વધુ વાહનોની ઉતરાઈ કરવામાં આવી હતી, જેમાં 14,000 ભારીઓમાં કુલ 5 લાખ કિલો મરચાની આવક થઈ હતી અને પ્રતિ 20 કિલોના ભાવ રૂપિયા 3500થી લઈને 5,000 સુધી રહ્યો હતો। ત્યારે ટોપ ક્વોલિટીના દેશી મરચાનો ભાવ રૂપિયા 6,000થી લઈને 6,500 સુધી રહ્યો હતો। ત્યાર પછી જોઈએ તો રશિયા યુક્રેન યુદ્ધ, 12 ના મોત, 35 ઇમારત નષ્ટ। મિત્રો, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। આ દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ પોતાની લેપર્ડ 2 ટેન્ક યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો છે। એ બાદ રશિયા યુક્રેન પર હુમલો કર્યો છે। ન્યૂયોર્કના ટાઈમ્સના રિપોર્ટ મુજબ 25 અને 26 જાન્યુઆરી રશિયાના સૈનિકોએ યુક્રેનના શહેરો પર 55 મિસાઇલ ઝીંકી હતી, જેમાંથી 12 લોકોના મોત થયા હતા। યુક્રેન એરફોર્સનો દાવો કર્યો છે કે તેણે 55માંથી 47 મિસાઇલોને તોડી પાડી છે। યુક્રેન સ્ટેટ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર રાજધાની કીવીમાં 20 મિસાઇલ પડી હતી। ત્યાર પછી જોઈએ તો ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। મિત્રો, ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે 28 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે। મહત્વનું છે કે આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે। ત્યાર પછી જોઈએ તો ઘઉં અને લોટના ભાવ સરકાર ઘટાડશે। મિત્રો, દેશમાં અત્યારે ઘઉંના ભાવમાં ભયંકર વધારો ચાલી રહ્યો છે અને દરેક રાજ્યમાંથી લોકોની ફરિયાદો મળી રહી છે અને જનતામાં ભારે રોષ દેખાઈ રહ્યો છે। ત્યારે ઘઉં અને ઘઉંના લોટના ભાવને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકાર સક્રિય છે અને કેટલાક નવા પગલાં ટૂંક સમયમાં જાહેર થશે। કેન્દ્ર સરકારે એવી ખાતરી જાહેર કરી છે કે આગામી દિવસોમાં ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં કિલો દીઠ રૂપિયા 5 થી 6 જેટલો ઘટાડો થઈ જશે અને તેના માટે દેશના ફ્લોવર મિલ એસોસિએશન સાથે સરકારની વાતચીત થઈ રહી છે અને એસોસિએશનની ભલામણો તેમજ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી છે।